नमस्कार मित्रों, स्वागत छे तमारू आजनी आ खास विडियोमां। मित्रों, कहेवाय छे के द्वारका नगरी आजे पण दरियामां समायेली छे। थोड़ा वर्षो पहला तेने शोधवा माटे खास ऑपरेशन चलाव्यु हतु। एवी मान्यता छे के मथुरा नगरी छोड्या बाद श्री कृष्णए द्वारकामां एक नगर वसाव्यु हतु। तेनुं प्राचीन नाम पुष्थली हतु। थोड़ा वर्षों पहला नेशनल इंस्टिट्यूट ऑफ ओशियनोग्राफी ने समुद्रनी अंदर प्राचीन द्वारकाना अवशेषों प्राप्त थया हता। अनेक मोटा दरवाजाओनू आ शहर होवाना कारणे तेनू नाम द्वारका पड्यू हतु। आ शहरनी चारे तरफ अनेक लांबी दीवालो हती, जेनी अंदर अनेक दरवाजा हता। आ दीवालो आजे पण समुद्रनी अंदर गरबायेली छे। लोकमान्यता छे के कृष्ण पोताना 18 साथीओ साथे द्वारका आव्या हता। तेओએ અહીં 36 વર્ષ રાજ કર્યું હતું। તેના બાદ તેઓ પ્રાણનો ત્યાગ કર્યો હતો। ભગવાન કૃષ્ણની વિદાય થતાં જ દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ હતી અને યાદવ કુળનો નાશ થયો હતો। દ્વારકા નગરી એક કરતાં વધુ વખત કાળના પેટાળમાં સમાઈ ગઈ હતી। કયા બે શ્રાપના કારણે ડૂબી હતી દ્વારકા? પહેલો શ્રાપ, મહાભારત યુદ્ધ બાદ કૌરવોના માતા ગાંધારીએ મહાભારતના યુદ્ધ માટે શ્રી કૃષ્ણને દોષિત ગણાવ્યા હતા। તેઓએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે જે રીતે કૌરવનો વંશનો નાશ થયો, બસ એ જ રીતે તેના સમગ્ર યાદવ કુળનો નાશ થશે। બીજો શ્રાપ, પ્રચલિત વાર્તા અનુસાર માતા ગાંધારી ઉપરાંત બીજો શ્રાપ ઋષિઓ દ્વારા શ્રી કૃષ્ણના પુત્ર સાંબાને આપવામાં આવ્યો હતો। હકીકતમાં મહર્ષિ વિશ્વામિત્ર, કણ્વ, દેવર્ષિ, નારદ વગેરે દ્વારકા પહોંચ્યા હતા। ત્યાં યાદવ કુળના કેટલાક યુવકો ઋષિઓની મજાક ઉડાવી હતી। તેમાં શ્રી કૃષ્ણના પુત્ર સાંબાને સ્ત્રીવેશમાં ઋષિઓની પાસે લઈ ગયા હતા અને કહ્યું હતું કે આ સ્ત્રી ગર્ભવતી છે, તેના ગર્ભથી શું પેદા થશે। આથી ઋષિ મુનિ ક્રોધિત થયા અને તેઓએ શ્રાપ આપ્યો હતો કે શ્રી કૃષ્ણનો આ પુત્ર જ યાદવ કુળનો નાશ કરવા માટે લોખંડનો મુસળ બનાવશે, જેનાથી તે પોતાના કુળનો નાશ ખુદ કરશે। ધન્યવાદ।